ઓફ વડોદરા। દાદાભાઈ નવરોજીના જન્મદિવસ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડેપ્યુટી મેયર નંદાબેન જોશીના હસ્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી કમિશનર, ભારતીય જનતા પાર્ટીના દંડક ચિરાગભાઈ બારોટ, આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ, વિસ્તારના કાઉન્સિલરો, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત દાદાભાઈ નવરોજીના જન્મ જયંતિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, ત્યારે બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। दादाभाई नवरोजीना जन्म जयंती पर एमना प्रतिमा ने श्रद्धेय पुष्पांजलि अर्पण करी। नवसारी में जन्मेला दादाभाई नवरोजी बहुमुखी प्रतिभा धरावता जोरियालिस्ट पारसी हता। ब्रिटिश संसद में तेओ चूंटायेला प्रथम भारतीय हता। पोतानी पारसी ओळख जतन करीने तेमने तमाम कोमो वर्णों अने वर्गोना स्त्री पुरुषोनी सेवा करी हती। तेवो एक गजकना ओरिएंटालिस्ट सामाजिक कार्यकर, वक्ता, देशभक्त अने लेखक पण हता, राजनीतिज्ञ पण तेवो हता। तेमनी माटे एवुं कहेवाय के नखशिकांती वरेला तेवो अजात ज्ञानना अजात शत्रु हता। ग्रांड ओल्डमेन ऑफ इंडियन नेशनलिज्म तरीके तेवो जाणीता हता, तेमने ओळखवामां आवतुं हतुं। स्वराज साथेनी एमनी लड़त हती ने स्वराज शब्दने एने कृतार्थ कर्यो हतो एवा दादाभाई नवरोजीनो 30 जून 1970 दिवसे तेमने आपणे वच्चेथी विदाय ली। दादाभाई नवरोजी द ग्रांड ओल्ड मैन ऑफ इंडिया कहेवाय छे। अनडिक्लेर्ड इंडियन एम्बेसेडर जे पोते इंडियानी जईने इंडियानी एडवोकेसी विदेशों में जईने हमेशा करी छे। તેમનું કેરિયર તેમણે વડોદરાના દિવાન તરીકે શરૂ કરેલું અને પછી 4 વખત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા, સેકન્ડ પ્રેસિડેન્ટ ઓફ INC અને સાથે સાથે બ્રિટન પાર્લામેન્ટમાં બી કોઈ ઇન્ડિયન એશિયન ચૂંટાઈને આવ્યું હોય એવા સેકન્ડ વ્યક્તિ એ હતા। આજે એમની જન્મદિવસે તેમને પુષ્પાર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ। દાદાભાઈ નવરોજી એક બહુ મહાન નેતા થઈ ગયા દેશના। આઝાદીની ચળવળ એમનાથી શરૂ થઈ હતી। તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા પહેલાં, અને ત્યારથી એમને જે ચળવળ ચાલુ કરી તે આઝાદી આપણને મળી। ઓફકોર્સ એમનું મૃત્યુ ઘણા વર્ષો અગાઉ થઈ ગયેલું આઝાદીના, પણ એ હંમેશા એક ઘડવૈયા રહ્યા આઝાદીના, અને હું માનું છું ત્યાં સુધી કે આ એક આજે યાદ કરીએ છીએ અને એમને સદાય યાદ કરવા જોઈએ। તેઓ ઇન્ડિયામાં નહીં પણ લંડનમાં પણ એટલા જ પોપ્યુલર હતા। તે વખતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા હતા અને આભાર છે કે આજે પણ લોકો એમને યાદ કરે છે, દરેક કોમના લોકો એમને યાદ કરે છે। થેન્ક યુ।